બાળપણમાં મારામાં અનેક દોષ હતા, બીડી પીવી, માંસાહાર કરવો, પણ એ તો ગયા. પણ એક દોષ એની વાત હું કરું. આશરે 15-1 વર્ષની મારી ઉંમર હશે ત્યારે ચોરી કરી હતી અને એ વાત હૃદયમાં સોંસરવી વાગી. મોટા ભાઈને માંસાહાર અને બીડીની લત લાગેલી અને એના કારણે 25-1 રૂપિયાનું દેવું થયું. આ કરજ ઉતારવા તેમના હાથમાંનું સોનાનું કડું તોલો એક કપાવ્યું. કરજ તો ઓછું થયું પણ એ ચોરીનો ઘાવ મારા હૃદયમાં વાગ્યો. કેમે કરી પિતાજીને જાણ કરું અને માફી માગું, પણ હિંમત ચાલતી નહોતી. પિતાજી મારશે એવી ભય નહોતો, પણ તેમને દુઃખ જરૂર થશે એ વાતની બીક હતી. પિતાજીએ અમને ભાઈઓને ક્યારેય દંડ્યા હોય તેવું મને યાદ નથી. એ સમયે એમને ભગંદરનું દર્દ હતું અને પાટ પર સૂતા હતા. મેં નિશ્ચય કર્યો કે ભૂલ કબૂલ કરવી એટલે ચિઠ્ઠીમાં લખી અને માફી માગી. આજ પછી ક્યારે પણ ચોરી નહીં કરું તેવું પ્રણ તેમની સામે જાહેર કર્યું અને તેઓ પણ અમારી આ ભૂલની સજા પોતાને ન આપે તેવી વિનંતી કરી. પિતાજીને ચિઠ્ઠી હાથમાં આપી. અસહ્ય દર્દ હતું છતાંય ચિઠ્ઠી વાંચવા ઊભા થયા અને વાંચતા વાંચતા તેમની આંખોમાં આંસુ આવ્યા. હું પણ સામે બેસી રડતો અને આમ ત્યારથી પ્રણ કર્યું કે જિંદગીમાં ક્યારે પણ ચોરી નહીં કરું. આ ક્ષમાનું બાણ એવું વાગ્યું અને એ દ્રશ્ય જો હું કોઈ ચિત્રકાર હોત તો સરસ મજાનું દોરી શકત. પણ એટલું જ કહું કે રામ બાણ વાગ્યા હોય તે જ જાણે.